जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय माताजी। केम छो बधा मित्रों, मजामां? न्यू स्टडी सेवन यूट्यूब चैनल वती हूँ निकुंज केवड़िया तमारू खूब खूब हृदय थी स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, स्पर्धात्मक परीक्षा की तैयारी करो छो त्यारे अंग्रेजी विषय एक खूब अगत्यनो विषय है। कारण के अंग्रेजी विषय में घणी बधी एवी रचनाओ, एवी डिजाइन, एवा पेटर्न्स, एवी खाली जग्याओ, एवा एमसीक्यूओ ए पूछाय के जेम आपणे थाप खाई जाइए અને અંતે એ અંગ્રેજી વિષયને કારણે આપણું નામ મેરિટમાંથી નીકળી જાય, આપણને ઓર્ડર મળવું મળવું થઈ રહ્યો હોય અને નોકરીનો ઓર્ડર હાથમાંથી ચાલ્યો જાય। તો જ્યારે તમે તૈયારી કરવા બેસો છો ત્યારે બધાય વિષયને પ્રાધાન્ય આપવું। તમારા જે ગમતા વિષયો હોય એને તૈયાર કરો, પણ જે વિષય તમને કંટાળો આવે છે એને અડવો તો ખરા જ, તે હાવ છોડી ન દેવો, બરાબર। એટલે અંગ્રેજી વિષય છે એમાં આપણે ઘણા બધા ગ્રામરના ટોપિક શરૂ કર્યા છે અને અત્યારે આપણો એકવચન અને બહુવચન, સિંગ્યુલર અને પ્લુરલ આ ટોપિક શરૂ છે। તો આના પહેલાં અગાઉ લેક્ચર મુકાઈ ગયા છે એટલે એકવચન અને બહુવચનના જે લેક્ચરો છે એ પણ તમે જોઈ લેજો, બાકી હોય તો એવું હોય તો પહેલેથી અંગ્રેજી વિષય ભણતા જાઓ। હવે શરૂ કરીએ આજનો લેક્ચર। જ્યારે કોઈ શબ્દ હોય અને તેના છેલ્લે વાય હોય પરંતુ વાયની પહેલાં સ્વર હોય, શું કીધું? વાય હોય પણ વાયની પહેલાં સ્વર હોય, જેમ કે ઓ, એ ઈ આઈ ઓ યુ કોઈ સ્વર હોય તો વાય પછી એસ લાગે, વાયની પાછળ એસ લગાવવાનો। શા માટે? બહુવચન કરવા માટે। એટલે આગળ બી લગાડી દઈએ તો બોય સ્પેલિંગ હતો, બોય હતો તો બોયમાં વાયની આગળ શું છે? સ્વર। તો વાય દૂર નથી કરવાનો, ગયા લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે વાયની આગળ વ્યંજન હોય તો વાય દૂર કરીને એમાં આપણે બિલીફ, તો બિલીફ્સ આઈ આઈ વી આઈ કરીને લગાડ્યું હતું, જો આવું લગાવ્યું હતું આપણે, સ્પેલિંગ માનો કે લઈ લઈએ બોડી, તો વાયની આગળ શું છે? વ્યંજન। એટલે મેં એ વખતે કીધું હતું કે વાય કાઢી નાખવાનો અને પાછળ આઈ કરી અને ઈએસ લગાવવાનો, એટલે એનું શું થાય? બી ઓ પછી ડી, વાય કાઢ નાખવાનો અને આઈ બોડી અને પાછળ ઈ એસ, બરાબર। એટલે બોડીઝ, તો એક કરતાં વધારે શરીરો, બોડી એટલે શરીર અને એક કરતાં વધારે શરીર હોય તો બોડીઝ, બરાબર। અહીંયા શું ફેરફાર થયો? તો કે ફેરફાર માત્ર એટલો છે કે વાયની આગળ વ્યંજન હોય તો જ વાય કાઢી અને આઈ ઈ એસ લગાવવાનું, પણ અહીંયા બોય જે છે એમાં વાયની આગળ સ્વર છે અને એટલે વાયની કાઢવાનો પણ સીધો પાછળ એસ લગાવી દેવાનો, બોયનું બોયસ। સમજાયું? આટલું ક્લિયર? જો એવા બીજા સ્પેલિંગ તમારી સામે છે, કી, કે ઈ વાય, વાયની આગળ ઈ છે એટલે સ્વર છે, તો શું કરવાનું? પાછળ સીધો જ એસ, કીઝ, કી એટલે ચાવી અને કીઝ એટલે ચાવીઓ। પછી છે મંકી, એમાં વાયની આગળ શું છે? ઈ, એમ ઓ એન કે ઈ વાય, તો વાયની આગળ સ્વર હોવાથી આપણે શું કર્યું? પાછળ સીધો એસ, મંકીઝ, વાંદરો, વાંદરાઓ। ડોંકી, તો સેમ ટુ સેમ એનું સ્પેલિંગ મેચિંગ થાય છે, ખાલી એમ માં ડીમાં ફેર છે। ડોંકી એટલે ગધેડો, આગળ આપણે એનો સમાનાર્થી શબ્દ પણ આવી ગયો તો એ ડબલ એસ, એસ। અને ડોંકીમાં વાયની પાછળ શું છે? એસ લગાવી દેવાનો, એટલે સીધું જ એનું બહુવચન થઈ જાય। રે, આર એ વાય, રે એટલે કિરણ, તો એમાં શું થશે? રેઝ। શા માટે? તો કે વાયની આગળ સ્વર છે, સ્વર હોય તો પાછળ એસ લગાડવાનો, વ્યંજન હોય તો પાછળ વાય કાઢી નાખવાનો અને આઈ ઈ એસ લગાવવાનો। એવી જ રીતે પ્લે, તો પ્લેઝ, ખબર પડે કેમ? તો કે વાયની આગળ શું છે? સ્વર, સ્વર હોય તો પાછળ એસ મુકાડવાથી એનું બહુવચન થઈ જાય છે। પછીનો નિયમ જોઈએ। હવે ઘણી વખત અમુક શબ્દો એવા હોય કે જે ઇરેગ્યુલર હોય, એટલે કે કોઈ બીજી ભાષા હોય ને એમાંથી બેઠે બેઠા લીધા હોય, હવે એ ભાષાના રૂલ્સ રેગ્યુલેશન્સ જુદા જુદા હોય, નિયમો જુદા હોય, એટલે કેટલાક શબ્દ બીજી ભાષામાંથી આવતા હોવાથી તે ભાષા પ્રમાણે તેનું બહુવચન થાય, આપણે આપણી ભાષા પ્રમાણે કરવાનું નહીં,
એવા શબ્દોને આપણે ઇરરેગ્યુલર પ્લુરલ્સ કહીશું. બરાબર, તો અન્ય ભાષામાં લીધેલા શબ્દોનું બહુવચન એમાં જે નીતિ નિયમ કીધો હોય એ પ્રમાણે કરવાનું, આપણે આપણી જાતે ડોટ ડાયુ થવાનું નહીં. જોઈએ એવા શબ્દો કયા કયા છે. તમારી સામે ચાર સ્પેલિંગો મૂક્યા છે. એમાં પહેલો સ્પેલિંગ છે MOUS, ઈ માઉસ એટલે ઉંદર, અને એનું બહુવચન થાય છે MICE, માઇસ. માઇસ એટલે ઉંદરો, આ યાદ રાખવાના છે. હવે ચાઇલ્ડ, CHILD, ચાઇલ્ડ એટલે બાળક, અને ચિલ્ડ્રન એટલે બાળકો. તો આ એકવચન શબ્દ છે, આ બહુવચન શબ્દ છે, આ એકવચન શબ્દ છે, આ બહુવચન શબ્દ છે. લાઉસ, લાઈસ. મેન, તો એમાં જુઓ MEN કરી નાખ્યું, AN નું EN. એવું જ વુમનમાં, વુમન અને તો વીમેન, બરોબર, એનું શું કરી નાખવાનું, ઈ. પછી છે ગૂઝ, તો એનું ઘીઝ. બરાબર, ટૂથ એટલે એક દાંત, ટીથ એટલે એક કરતાં વધારે દાંત. તો ડબલ ઓનો શું કર્યો, ડબલ ઈ. ડબલ ઓનો શું કર્યો, ડબલ ઈ. તો આવી રીતે પણ બહુવચન થઈ જાય. ફૂટ, FOOT, ફીટ, FEET. ફૂટ એટલે એક પગ, ફીટ પગની જોડ. ઓક્સ, તો ઓક્સન બળદ, તો એક કરતાં વધારે બળદ. બરાબર, વુમનનું આપણે જોઈ ગયા, જેમાં WOMAN, વુમન એટલે સ્ત્રી, અને વીમેન એટલે સ્ત્રીઓ, તો એ આપણે જોઈ લીધું. ફોર્મ્યુલા, ફોર્મ્યુલા એટલે સૂત્ર, તો ફોર્મ્યુલા અને પાછળ ઈ, ખાલી ઈ મૂક્યો એટલે બહુવચન થઈ ગયું. બરાબર, પછી ચેરબ, તો ચેરબીમ. ધ્યાન રાખવાનું પાછળ IM મૂક્યો. આ આપણી ભાષાના શબ્દો નથી, આ અન્ય ભાષાના શબ્દો છે, એટલે એવા પૂછી શકાય, આપણે ધ્યાન રાખવાનું. રેડિયસ, ત્રિજ્યા. રેડી, ત્રિજ્યાઓ. પાછળ જો ડબલ આઈ કર્યું, આ એક જ એવો છે જેમાં ડબલ આઈ આવ્યું. બરાબર, બાકી મોટે ભાગે કોઈ પણ જગ્યાએ ડબલ આઈ તમે નહીં જોયું હોય, તો રેડી. પછી બેન્ડિટ, તો બેન્ડિટી. જો બેન્ડિટનો સ્પેલિંગ હતો BANDIT, અને એમણે શું કર્યું, પાછળ TI મૂકી દીધો, બેન્ડિટી. આવું કરવાથી બહુવચન થઈ ગયું, એટલે આપણે એ ભાષા શીખવાની નથી, એ ભાષાના ખાલી બસ આ થોડાક અપવાદ છે એટલે યાદ રાખી લેવાના. પછી બેક્ટેરિયમ, એટલે આપણે જે નાના નાનો સૂક્ષ્મ સજીવ છે બેક્ટેરિયા, એની વાત છે. તો બેક્ટેરિયમ એટલે એક બેક્ટેરિયું, અને બેક્ટેરિયા એટલે એક કરતાં વધારે બેક્ટેરિયા. બરાબર, તો આવી રીતે ઘણી વખત અન્ય ભાષામાંથી જ્યારે શબ્દો લેવામાં આવે ત્યારે તે સ્પેલિંગ તમને આવડવા જોઈએ, એટલે આટલા તો તમારે કરી જ નાખવાના, ગોખી નાખવાના છેલ્લે અંતે, પણ આવડવા જોઈએ બસ. પછી કમ્પાઉન્ડ નાઉન, બરાબર, કમ્પાઉન્ડ નાઉનની અંદર. હવે સન ઇન લો, તો અહીંયા ફેરફાર એટલો કરવાનો કે સન્સ ઇન લો, અહીંયા એસ લાગ્યો, જોયો તમે સનની પાછળ. સ્ટેપ સન, તો સ્ટેપ એમ નામ, સન્સ એની પાછળ એસ લગાડ્યો, ભૂલ ન થવી જોઈએ. સન ઇન લોમાં સન્સ ઇન લો, અને સ્ટેપ સનમાં સ્ટેપ સન્સ. તો બહુવચન કરતી વખતે આટલું ધ્યાન રાખવાનું કમ્પાઉન્ડ નાઉનની અંદર. નેક્સ્ટ, એક જ મિનિટ. ઓકે, હવે પાસર બાય, તો પાસરમાં પાસર્સ બાય, પાછળ એસ મૂક્યો. હવે હું તમને કહી દઉં, મધર, ફાધર, મેન, ડોટર, સન એવું બધું હોય ને ત્યાં તમારે એસ લગાડવાનો. તો અહીંયા જુઓ, ફાધર ઇન લો હતું ને, તો શું કર્યું, ફાધર્સ ઇન લો, પાછળ એસ મૂકી દીધો ફાધરમાં. પછી
મેન ઓફ વાર, તો મેન જે હતું ને એ વ્યક્તિવાચક સંજ્ઞામાં એણે એમીએન મેન બહુવચન કર્યું, બાકીનું બધું એમને વાર્સ નથી કરવાનું. ડોટર ઇન લો, તો ડોટર છે ને એમાં પાછળ એસ લગાવી દેવાનો, એટલે ડોટર્સ ઇન લો, બરાબર. તો આવી રીતે તમારે બહુવચન કરતાં શીખી જવાનું છે. સમજાણું? જે વ્યક્તિનું નામ હોય સામે વ્યક્તિવાચક સંજ્ઞા એમાં બહુવચન કરવાનું થાય. પાસરમાં પાસર્સ બાય, ફાધર ઇન લોમાં ફાધર્સ ઇન લો, મેન ઓફ વારમાં મેન ઓફ વાર, ડોટર ઇન લોમાં ડોટર્સ ઇન લો. એ જ રીતે જો બ્રધર ઇન લો, તો એમાં શું કરવાનું? બ્રધર્સ ઇન લો, બરાબર. તો આવી રીતે આ શીખવાના છે. હવે સિંગ્યુલર અને પ્લુરલ, એટલે કે એકવચન અને બહુવચન, ઘણા નામ એવા હોય કે જે બંનેમાં સમાન રીતે લખાતા હોય. જેમ કે નીચેના નામ એવા હવે આવે છે કે જેમાં એકવચન અને બહુવચન બંને સમાન છે. એકવચન પણ એનો એ જ થાય, બહુવચન પણ એનું એ જ થાય. એવા નામ જોઈ લઈએ. જો એમાં પેલું છે ડિયર, ડી ડબલ ઈ આર, પછી શીપ, પછી ફિશ, પછી ક્રોપ્સ, ઝેબ્રા, સ્વાઇન, સ્પીસીઝ, મીન્સ, આ બધા પોતે જ એકવચન અને પોતે જ બહુવચન છે. સિરીઝ, ક્રોસરોડ્સ, ડઝન, કારણ કે ડઝનમાં નંગ બાર હોય, બરાબર. એટલે આ બધા જે અહીંયા ડિયર એટલે હરણ છે, શીપ એટલે ઘેટું, ફિશ એટલે માછલી, ક્રોપ્સ એટલે ઘાસ, ઝેબ્રા એટલે ઝેબ્રા, બરાબર. પછી સ્પીસીઝ, આ સ્વાઇનનો અર્થ, સ્વાઇનનો જે અર્થ છે એ આપણે ઓલો ફ્લ્યુ આવે છે, સ્વાઇન ફ્લ્યુ, તો એવો એક પ્રકારનો એક રોગનું નામ છે સ્વાઇન ફ્લ્યુ, બરાબર. એટલે સ્વાઇન ત્યાંથી આવેલો શબ્દ છે. સ્પીસીઝ ટુકડાઓ, મીન્સ એટલે મતલબ, સિરીઝ શ્રેણી, ક્રોસરોડ એટલે રોડ ક્રોસ થતા હોય તે, ડઝન એટલે બારનંગ. તો આવી રીતે આ બધા સ્પેલિંગો જે છે એ આપણે એકવચન પણ એ છે, બહુવચન પણ એ પોતે જ છે, બરાબર. પછી બીજા થોડા સ્પેલિંગ પણ છે, થાઉઝન્ડ એટલે હજાર, સ્કોર, બરાબર. પછી ઇનિંગ્સ, સિરીઝ, હંડ્રેડ, પછી મીન્સ, આ બધા મીન્સ રિપીટ થયું. આટલા જે સ્પેલિંગો એવા છે કે જે પોતે જ એકવચન પોતે જ બહુવચન, એટલે એનું એકવચન પણ ન થાય, બહુવચન પણ ન થાય, પોતે જ એકવચન પોતે જ બહુવચન. એકવચનમાં પણ એનો એ જ લખાય, બહુવચનમાં પણ એનો એ જ લખાય. ક્લિયર? ચાલો હવે એવા નામ જોઈએ કે જે પોતે પ્લુરલ ઓનલી, એટલે માત્ર બહુવચન જ છે, સ્પેલિંગ એમાં કંઈ એસ કે ઈ એસ ન થતો, પણ તેનો અર્થ જ બહુવચન થાય, એવા નામ જોઈએ. તો નીચેના નામ એમાં એકવચનનું રૂપ ધરાવે છે, ઇંગ્લિશમાં પોતે એકવચન છે પણ વપરાય છે ક્યાં? બહુવચન માટે. તો એવા નામ જોઈ લઈએ. જુઓ, કેટલ એટલે પશુઓ, બરાબર. કેટલ, સી એ ડબલ ટી એલ ઈ, કેટલ છે ને એ પોતે એકવચન શબ્દ છે પણ વપરાય છે પાછો બહુવચનમાં. એવી જ રીતે પોલીસ છે તે એકવચન શબ્દ છે પણ વપરાય છે બહુવચનમાં, બરાબર. પીપલ પોતે એકવચન શબ્દ છે, કેનથી એસ કે ઈ એસ કે ક્યાંય લાગ્યું જ નથી, છતાંય વપરાય છે બહુવચન માટે, લોકો. યુથ, વાયઓ યુ ટી એચ, પોતે એકવચન શબ્દ છે ઇંગ્લિશની દ્રષ્ટિએ, કેમ કે પાછળ એસ કે ઈ એસ કંઈ છે નહીં, અને છતાંય વપરાય છે યુવાનો, જ્યારે વધારે યુવાનોની વાત કરવાની હોય ત્યારે યુથ. પછી પોલ્ટ્રી એટલે મરઘા બતકા, ઉછેર કેન્દ્ર જે હોય એ પોલ્ટ્રી કહેવાય. તો પોલ્ટ્રી એટલે મરઘા બતકા, પોતે એકવચન શબ્દ છે પણ મરઘા બતકા જ્યારે વધારે પ્રમાણમાં હોય અને એને રાખવામાં આવે કોઈ એક વાડાની અંદર, ત્યારે એમ પોલ્ટ્રી કહેવાય. પછી જેન્ટ્રી એટલે મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગમાં બધા જ મધ્યમ વર્ગના કુટુંબોની વાત આવી ગઈ, એટલે જેન્ટ્રી શબ્દ છે પોતે એકવચન છે પણ વપરાય છે બહુવચન માટે. પછી કેવેલરી એટલે ઘોડે સવાર સેના, ઘોડા ઉપર સવાર થઈને જતી સેના હોય
યુદ્ધના ભણકારા વાગતા હોય એ વખતે ઘોડા ઉપર સવાર થઈને આખી સેના લશ્કર જતું હોય, તો કેવેલરી એટલે ઘોડેસવાર સેના. તો બધા સ્પેલિંગો એવા હતા કે જે એકવચન માટે પોતે એકવચન હતા તેમ છતાંય વપરાય છે બહુવચન અર્થ માટે. પછી એક સ્પેલિંગ છે ક્રિયુ, બરાબર. તો એનો અર્થ એવો થાય કે વિમાન કે વહાણનું ચાલક દળ. વિમાન અને વહાણનો આખો જે કાફલો હોય એને ક્રિયુ કહેવાય. પછી આ શબ્દ છે થેન્ક્સ, પોતે બહુવચન માટે વપરાય છે અને કોંગ્રેચ્યુલેશન્સ અભિનંદન પાઠવવા માટે વપરાય છે, બરાબર. તો ખાસ આટલું ધ્યાનમાં રાખવાનું છે. આગળ જે થેન્ક્સ ગયું એમાં થેન્ક ન લખાય, ખાલી એકલું થેન્ક ન લખાય, કોંગ્રેચ્યુલેશન ન લખાય, કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક્સ. સમજણ પડી? હવે એવા સાધનોની કે વસ્તુઓની વાત કરીએ કે જેમાં બે ભાગ હોય, જેમ કે ચશ્મા છે, બોલીએ છીએ આપણે ચશ્મા, પણ એની અંદર ભાગ બે છે, ડાબું જમણું, હે ને. તો એવા જે સાધનો કે કપડાં હોય એના આપણે બહુવચન શબ્દોમાં લખવામાં આવે છે. તો ચશ્મા છે એને અંગ્રેજીમાં બે નામથી બોલાય છે, સ્પેક્ટેકલ્સ અને જુઓ પાછળ શું આવ્યું, એસ, બરાબર. ગ્લાસીસ એમાં પાછળ શું આવ્યું, ઈએસ. તો સ્પેક્ટેકલ્સ એટલે ચશ્મા, એમાં બે ભાગ છે, ડાબો કાચ જમણો કાચ. ગ્લાસીસ એટલે પણ ચશ્મા, કહેતા સનગ્લાસીસ, કે જે સૂર્ય સામે રક્ષણ આપે તેવા પ્રકારના ચશ્માના કાચ. તો ગ્લાસીસ એટલે ચશ્મા, સ્પેક્ટેકલ્સ એટલે ચશ્મા. તો એમાં બે ભાગ હોવાથી એ બહુવચનમાં જ શબ્દો આવે છે. તમારી સામે બીજા એવા ઘણા ઉદાહરણો મૂક્યા છે કે જેની અંદર બે ભાગ પડતા હોય, વસ્તુ એક હોય પણ ભાગ બે હોય એની અંદર. જેમ કે ત્રાજવા, તેમાં ડાબું પલ્લું અને જમણું પલ્લું. તો બેલેન્સીસ, એને એમ ન કહેવાય બેલેન્સ, બરાબર, બેલેન્સીસ એટલે ત્રાજવા. ત્રાજવાનું અંગ્રેજી બેલેન્સીસ છે. પછી કાતર છે એક, પણ એમાં કાપનાર ધાર બે છે, તો એને સીઝર્સ એવું બોલાય, SCISSORS, સીઝર્સ એટલે કાતર. પછી સાણસી, આપણે જે તપેલી ઊંચકવા માટે અથવા તો વાયરિંગ માટે પકડ, એ બંને માટેનો સ્પેલિંગ છે પ્લાયર્સ. તો પ્લાયર્સ એમાં પાછળ એસ છે. શા માટે? તો કે એમાં બે ભાગ આવ્યા છે. પછી ચીપિયો, રોટલી પકડવા માટે, બરાબર, અથવા તો કંઈ ગરમ વસ્તુને ઊંચકવા માટે. તો ટંક્સ એટલે ચીપિયો. પછી મોટી કાતર હોય, જે વૃક્ષોને કાપતા હોય, માળી છે એમની પાસે ખૂબ મોટી કાતર હોય, તો એવી કાતર છે એને શિયર્સ કહેવાય, બરાબર, એને આડી રાખીને કાપવાની હોય તો શિયર્સ. પછી જ્યારે હીરા ઘસું છે, એ લોકો નાની નાની સૂક્ષ્મ વેઇટ કરવા માટે થઈ અને સ્કેલ્સ રાખતા હોય, તો સ્કેલ્સ એટલે ત્રાજવા, બરાબર. પછી બાયનોક્યુલર્સ, હવે દૂરબીન છે ને એમાં બે કાચ હોય, બે બિલોરી કાચ હોય, એક ડાબી બાજુની આંખથી જોવાનો, એક જમણી બાજુની આંખથી જોવાનો. તો બે ભાગમાં વહેંચાયેલું હોવાથી બાયનોક્યુલર એવો એનો સ્પેલિંગ છે. પછી સાણસી, તો પિન્સર્સ. તો સાણસી માટે ફરી પાછો એક નવો વર્ડ આવ્યો, પિન્સર્સ. તો આ જે અઘરા અઘરા નવા નવા સ્પેલિંગો છે તમારી સામે આવે છે ત્યારે તમારે એને પાકા કરવા જ પડશે. એના પછી ટ્રાઉઝર્સ, ટ્રાઉઝર્સ એટલે અડધો હાફ લેંગો હોય ને, તો એ લેંગો જે છે એ ટ્રાઉઝર્સ કહેવાય, અને એમાં બે બાજુ પાંચિયા હોય, હે ને, બે બાજુ પગ નાખવાના હોય, એટલે ટ્રાઉઝર્સ એટલે લેંગો. પછી સોક્સ આપણે બોલીએ છીએ, સોક્સ એટલે મોજા. સોક ન બોલાય, એક મોજું ન બોલાય, સોક્સ એટલે મોજાની જોડ, બરાબર. પછી શોર્ટ્સ એટલે ચડ્ડી, જે નાઇટ ડ્રેસની અંદર લોકો પહેરતા હોય, બરાબર, શોર્ટ્સ, જે સાવ ટૂંકું, અડધું સાવ ટૂંકું પેન્ટ હોય ને એને ચડ્ડી કહેવાય, બીજું કાંઈ નહીં, બરાબર. નાના નાના બાળકો હોય તો એને ચડ્ડી પહેરાવતા હોય તો એ શોર્ટ્સ, બરાબર, એટલે ચડ્ડી. કહ્યું તો કે એમાં બે બાજુ પગ નાખવાના આવે. પછી પેન્ટ્સ એટલે પાટલૂન, ગુજરાતી, હાવ શુદ્ધ ગુજરાતી, પાટલૂન, પેન્ટ, બરાબર, જે મોટેભાગે ભાઈઓ પહેરતા હોય. પછી પાટલૂન્સ એટલે પણ પાટલૂન, બરાબર, પાટલૂન્સ, એમાંય તો પાછળ એસ મૂક્યો. કેમ? તો કે એમાં બે ભાગ હોય જેની અંદર બંને બાજુ પગ નાખવાના હોય. નિકર્સ એટલે એ
જે પહેરવાનું વસ્ત્ર આંતરિક વસ્ત્રો હોય તો એ નિકર્સ એટલે એની અંદર પણ બે પગ નાખવાના હોય. ટૂંકમાં બે ભાગ હોય એટલે આપણે એવા કપડાં, એવા વસ્ત્રો અને એવા સાધનો એની માટે આપણે અહીંયા આ બહુવચન શબ્દ વાપરશું. દરેક વખતે ધ્યાન રાખજો, જેમ કે ટ્રાઉઝરની વાત આવે ત્યારે ટ્રાઉઝર્સ બોલવાનું, સોક્સ બોલવાનું, શોર્ટ્સ બોલવાનું, પેન્ટ્સ બોલવાનું, પાટલૂન્સ, નિકર્સ. સમજણ પડી? એટલે ખાસ તમને શું કરે ખબર છે, આ પેન્ટ્સ શબ્દ આપે ને એમાં એસ ન આપે. તમને પેન્ટ તો લખ્યું છે, ખબર પડે છે, શોર્ટ લખ્યું હોય, શોર્ટ્સ ન લખ્યું હોય, એસની ભૂલ આપે અને કે નીચેનામાં કયો સ્પેલિંગ ખોટો છે. પહેલાં તમે સરસ મજાના સ્પેલિંગ કડકડાટ કરી નાખો, શબ્દ ભંડોળ વધી ગયું એટલે પછી તમને ખબર પડે કે ભૂલ ક્યાં છે. કારણ કે આપણે પાકા જ નથી કર્યા તો ભૂલ મળવાની જ નથી. એટલે પહેલાં સ્પેલિંગ જે બધા નવા નવા તમને સામે આવે છે પાકા કરી નાખો. હવે એવા નામ આવે છે કે જે હંમેશા દર વખતે બહુવચનમાં જ વપરાય, એકવચનમાં વપરાય જ નહીં. જેમ કે એમેન્ડ્સ, તો એમેન્ડ્સ એટલે નુકસાન ભરપાઈ. કંઈ નુકસાન થયું હોય ને પછી એની ભરપાઈ કરવાની હોય તો એમેન્ડ્સ એવો શબ્દ વપરાય અને પાછળ એસ છે. લડવાનું હોય ત્યારે આર્મ્સ, આર્મ્સ એટલે શસ્ત્રો, તો એ બહુવચનમાં જ વપરાય. શસ્ત્ર આર્મ એટલે શસ્ત્ર એમ નહીં, આર્મ્સ એટલે શસ્ત્રો, બરાબર? તો મોટે ભાગે આ શબ્દો બહુવચનમાં જ વાપરવાના છે. પછી છે એનાલ્સ, એનાલ્સ એટલે તવારીખ. અને પછી એક શબ્દ છે એરિયર્સ, એરિયર્સ એટલે બાકી રહેલા નાણાં, ઉછીના નાણાં, એટલે તમારા નાણાં કોઈની પાસે હકના જમા પડ્યા હોય ને તમારે લેવાના બાકી નીકળતા હોય તો એને એરિયર્સ એવું કહેવાય. મોટેભાગે ગવર્મેન્ટ સર્વન્ટ હોય એમને સરકાર પાસેથી કોઈ નાણાં લેવાના બાકી નીકળતા હોય તો એને એરિયર્સ કહેવાય ને, સરકારે એરિયર્સ છે એ પાછળથી જમા કરતી હોય છે. વધારે શબ્દો જોઈએ, એમાં ત્રણ તમારી સામે છે, જુઓ. જેની અંદર પહેલું છે ઓસ્પિસિસ, એટલે શુભ શુકનો. ઓસ્પિસિસ, ઓસ્પિશિયસ ટાઈમ, શુકનવંતો સમય. ઓસ્પિશિયસ એટલે શુભ શુકનો. પછી બિલોંગિંગ્સ, પાછળ જુઓ એસ છે, એસ છે, માલમતા. પછી આર્કાઇવ્સ એટલે દફતર, એક પેટડી કે જેની અંદર બધું પૂરી દેવાનું હોય. મોટે ભાગે ફોનની અંદર આ વધારે જાજી બધી ફાઇલોને ભેગી કરીને એક બંડલ બનાવવાનું હોય ને એને આર્કાઇવ્સ કહેવાય, એટલે કે દફતર. પછી ક્લોથ્સ, ક્લોથ્સ એટલે તૈયાર કપડાં. જે ઘણી વખત કે ક્લોથ્સ લેવા જઈએ છે પણ એ તૈયાર રેડીમેડ બનાવેલા, સીવીને તૈયાર કરેલા એવા કપડાં, એને ક્લોથ્સ કહેવાય. તો એ પણ બહુવચનમાં આવશે, પાછળ એસ. કસ્ટમ્સ, કસ્ટમ્સ એટલે જકાત. પહેલાંના સમયમાં જકાત, તો હવે કરવેરા બંધ થઈ ગયા છે, પહેલાં જ્યારે નાના હતા ત્યારે એ વખતે અમારે ત્યાં જકાત નાકાની અંદર જેવા કોઈ બહારના જિલ્લાના, બહારના રાજ્યના, બહારના પ્રદેશમાંથી ટ્રક આવે માલસામાન લઈને, એટલે એને ત્યાં જકાત નાકે ઊભું રહેવાનું. જકાત નાકે ઊભા રહી અને એમણે એનો વેરો ચૂકવવાનો. ભાવનગરમાં, વડોદરામાં, રાજકોટમાં, સુરતમાં, એ બધી જે શહેરો છે એની અંદર એન્ટ્રી કરવાનો વેરો ચૂકવવો પડતો અને પછી એને અંદર દાખલ થવા દે. જો વેરો ન ચૂકવે તો એને ભાવનગરમાં, વડોદરામાં, સુરતમાં, અમદાવાદમાં, એ બધામાં, અથવા તો કોઈ ગુજરાત રાજ્યમાં અથવા તો કોઈ દેશમાં એન્ટ્રી ન થવા દેતા, તો એને કસ્ટમ્સ એવું નામ આપતા, બરાબર? પછી છે કન્ટેન્ટ, કન્ટેન્ટ એટલે અનુક્રમણિકા. તમે જે તૈયારી કરો છો સ્પર્ધાત્મક પરીક્ષાની, તો તમે જ્યારે ભણવા બેસો ને ત્યારે જે લેક્ચર જુઓ, જેનું મટીરિયલ કરો, એ અનુક્રમણિકામાં સૌથી આગળ ચોપડામાં લખી નાખવાનું. તમને ખુદને ખ્યાલ રહે મારે આટલા આટલા લેક્ચર જોવાઈ ગયા છે, આ લેક્ચર બાકી છે. એટલે એની માટે શું બનાવવું પડે? કન્ટેન્ટ, કન્ટેન્ટ એટલે તમને અનુક્રમણિકા ખ્યાલ હોવી જોઈએ. પછી છે સરકમટન્સીસ, સરકમટન્સીસ એટલે સંજોગો, બરાબર? સરકમટન્સીસ એટલે સંજોગો અને એમાં પાછળ શું છે? ઈએસ, બરાબર? અર્નિંગ્સ, અર્નિંગ્સ એટલે કમાણી, બરાબર? રેવેન્યુ એટલે પણ એક પ્રકારની કમાણી, તો અર્નિંગ્સ એટલે કમાણી, એમાં પાછળ ઓલરેડી એસ છે, બહુવચન શબ્દોમાં જ પોતે વપરાય છે. સેવિંગ્સ એટલે બચત,
જ્યારે તમે બેંકમાં ખાતું ખોલાવવા જાઓ ને ત્યારે સેવિંગ એકાઉન્ટ નહીં લખ્યું હોય, સેવિંગ્સ એકાઉન્ટ. શા માટે? તો કે આ શબ્દ પોતે જ બહુવચન માટે વપરાય છે. ખ્યાલ આવ્યો? પછી છે રિચીઝ. રિચીઝ એટલે સમૃદ્ધિ. પછી છે ગુડ્સ એટલે માલ સામાન. ગુડ એટલે સારું અને ગુડ્સ એટલે માલ સામાન. ગુડ ગુડ્સ, સારો માલ સામાન. ગ્રીન્સ એટલે લીલોતરી, હરિયાળી. બરાબર. પછી છે લોજિંગ્સ. હવે લોજિંગ્સ એટલે વીશી. કોઈ લોજ હોય ને કે જ્યાં રહીને તમને બપોરનું ભાણું પીરસતા હોય, પછી 50 રૂપિયા અનલિમિટેડ, 70 રૂપિયા અનલિમિટેડ, એમાં શાક દાળ ભાત રોટલી શાક, તો એ વીશી કહેવાય. કે જેની અંદર મહારાજ હોય, રોટલી શાકને બધું બનાવતા હોય, એ તમને, તમે પૈસા ચૂકો એ તમને પીરસી દે. હોટેલ નહીં, એ અલગ છે. એમાં તમને બધી જ પ્રકારના ખાવાનું મળે. વીશીની અંદર જે બને હોય એ જ તમને ખાવાનું મળે. એટલે તમારે ભાવતું હોય તો ખાવ, ન ભાવતું હોય તો કંઈ નહીં. જ્યારે હોટેલની અંદર તમે જે માગો એ તમને મળે. તો આ લોજિંગ, જે બહાર રહેતા હોય મોટે ભાગે, હોસ્ટેલની અંદર છે અથવા તો પીજી પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા હોય, એ લોકો આ વીશીનો ઉપયોગ વધારે કરતા હોય. મેં પણ કરેલો છે. લુક્સ. લુક્સ એટલે ચહેરો, કે તમે કેવા દેખાવ છો. તમારો ચહેરો, ઇટ લુક્સ વેરી બ્યુટિફુલ. તમારો ચહેરો ખૂબ સુંદર દેખાય છે. એના પછી છે મેનર્સ. મેનર્સ એટલે શિષ્ટાચાર. કોઈ પણ વ્યક્તિમાં જો આ એક ગુણ આવી જાય ને તો એના તમામ કામ પાર પડી જાય. શિષ્ટાચાર છે સૌથી સારામાં સારો સદાચારનો ગુણ છે. કોઈ પણ ઓફિસમાં કોઈ ઓફિસર પાસે કામ કરાવવું હોય તો તમારી પાસે મેનર્સ અને શિષ્ટાચાર, એ જે બધું સરસ મજાનું હોય, તમારું કામ જલ્દી પાર પડી જાય. પણ તમે જો દાદાગીરીથી કામ કઢાવરાવો તો એ કદાચ મહિનો વહી જાય, 2 મહિના વહી જાય, પછી કદાચ કરી પણ ન દે. જ્યારે કોઈ ઓફિસમાં એન્ટર થાવ છો, એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ સે મેં કમિન સર પ્લીઝ. એક રિક્વેસ્ટ સાથે, એક મેનર સાથે તમે જ્યારે ત્યાં વાત કરો છો, તો મેનર્સ એટલે શિષ્ટાચાર, તમારી અંદર રહેલા એક સારાપણાનો ગુણ, જેને આપણે મેનર કહીએ છીએ. એના પછી છે ન્યુપટાઇલ્સ. તો એનો અર્થ થાય છે લગ્ન. લગ્નમાં બે જણા હોય, જોડકું થયું, એક કરતાં વધી ગયા, એટલે એ શું થાય, બહુવચન શબ્દ થયો. પેઇન્સ એટલે પીડા. પેઇન્સ એટલે પીડા. હવે પીડા કાંઈ એક ન હોય, ઘણી બધી પ્રકારની પીડા હોય, અને પીડામાં એ પછી પીડા 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 હોય. પેઇન્સ એટલે પીડા. પર્ટિક્યુલર્સ એટલે વિગતો. પર્ટિક્યુલર્સ એટલે એક 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 ડિસ્ક્રિપ્શન, એનું વિગતો. એના પછી છે રિમેન્સ. રિમેન્સ એટલે બાકી રહેલું, અવશેષો. માનો કે કોઈ હાડપી, કોઈ એક મૃત શરીર છે, એને બાળ્યું, એટલે એના હાડકાઓ છે ને એ અવશેષ તરીકે બાકી રહે, એ સળગે નહીં, એટલે એને શું કહીએ, રિમેન્સ પાર્ટ, એટલે બાકી રહેલો ભાગ, અવશેષ. પછી પ્રિમાઇસિસ એટલે ઇમારત, કે તેની હદ, તેની સીમા, તેની બોર્ડર. તો પ્રિમાઇસિસ. પછી સ્ટેસ એટલે પગથિયા, નિસરણી હોય, તો દાદર હોય, તેના પગથિયા હોય તો એને સ્ટેસ કહીએ. બરાબર. પાછળ એસ. વેલ્યુએબલ્સ એટલે ઘરેણાં. વેલ્યુએબલ પાછળ એસ છે. જેમ કેમ ગુડ એટલે સારું, તમારા માન્યમાં ન આવે ઘણા સ્પેલિંગો, ગુડ એટલે સારું, પણ ગુડ્સ એટલે સારું ન થાય ને સારાય ન થાય. ગુડ્સ છે એ કોઈ વસ્તુનું નામ છે. બરાબર. એટલે ગુડ્સ એટલે માલ સામાન. એવી રીતે અહીંયા વેલ્યુએબલ એટલે કિંમતી, જેનું કંઈક મૂલ્ય છે. પણ વેલ્યુએબલ્સ એટલે ઘરેણાં, એ ઘરેણાનું નામ છે વેલ્યુએબલ્સ. એવી રીતે શાકભાજીનું નામ છે વેજીટેબલ્સ. વેજીટેબલ્સ એટલે શાકભાજી. પાછળ એસવાળું છે, નામ આખું એનું ચેન્જ થઈ ગયું. પછી ટ્રૂપ્સ એટલે સૈન્ય. આખું જે સૈન્ય લડવા માટે જતું હોય એને આખાને આપણે શું કહીએ, ટ્રૂપ્સ. જેમ કે આર્મી હોય, એની પરેડ થતી હોય તો આપણે એને પ્લાટૂન્સ કહીએ, એમ અહીંયા ટ્રૂપ એટલે સૈન્ય. બરાબર. પાછળ એસ ભૂલવાનો નહીં. એના પછી થેન્ક્સ, જે અગાઉ મેં તમને કહ્યું એ પ્રમાણે આભાર, પાછળ એસ લાગશે. ટાઈડિંગ્સ એટલે સમાચાર. બરાબર. ટાઈડિંગ્સ એટલે સમાચાર.
સરાઉન્ડિંગ્સ પાછળ એસ છે. સરાઉન્ડિંગ્સ એટલે આજુબાજુનો વિસ્તાર, આપણું ફરતેનું પર્યાવરણ. આમ જોઈએ તો પર્યાવરણનો અર્થ થાય એન્વાયરમેન્ટ, પણ આજુબાજુનો જો વિસ્તાર જો કોઈની વાત કરતા હોય, આપણી આસપાસનો, તો એને કહેવાય સરાઉન્ડિંગ, મારી આસપાસનો. બરાબર. એના પછી કોમ્પ્લિમેન્ટ્સ એટલે શુભેચ્છાઓ. આપણે કોઈને શુભેચ્છા પાઠવતા હોય તો વી આર કોમ્પ્લિમેન્ટિંગ્સ, કોમ્પ્લિમેન્ટિંગ, આપણે એને શુભેચ્છા પાઠવી રહ્યા છીએ. કોમ્પ્લિમેન્ટ્સ, તો લોટ્સ ઓફ કોમ્પ્લિમેન્ટ્સ આર ધેર ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓકેશન્સ. તો જુદા જુદા પ્રકારના પ્રસંગો માટે ઘણા બધા પ્રકારની શુભેચ્છાઓ હોય. પછી કોંગ્રેચ્યુલેશન્સ એટલે અભિનંદન. કોંગ્રેચ્યુલેશન્સ એટલે અભિનંદન. ઘણી વખત કોઈ વ્યક્તિ સારું કાર્ય કરે એટલે આપણે તેને અભિનંદન પાઠવીએ. પ્રથમ નંબર આવે, બીજો નંબર આવે, ત્રીજો નંબર આવે, તો આપણે એને શું વિશ કરીએ છીએ? કોંગ્રેચ્યુલેશન્સ. પછી ગ્રીટિંગ્સ એટલે શુભેચ્છાઓ. જ્યારે કોઈ વ્યક્તિ પરીક્ષા આપવા માટે જાય છે, કોઈ વિદ્યાર્થી છે 10મા ધોરણનો, 12મા ધોરણનો, અથવા તો કોઈ ક્લાસ 1-2 ઓફિસરનો કોઈ વ્યક્તિ છે, પરીક્ષા આપવા જાય છે, ધેટ ટાઈમ વી ગ્રીટ્સ ધેમ, તેઓને આપણે ગ્રીટ કરીએ છીએ, આપણે એને ગ્રીટિંગ્સ કરીએ છીએ, શુભેચ્છાઓ પાઠવીએ છીએ, જેથી એમનું પેપર સારું જાય. નેક્સ્ટ, રિગાર્ડ્સ એટલે શુભેચ્છા. પછી ક્રેડેન્શિયલ્સ, ભલામણપત્ર. માનો કે કોઈ એવી કંઈક વસ્તુ છે કે જેની ભલામણ કરવાની હોય કે ભાઈ આ વ્યક્તિ છે એ બહુ સારા છે અને એને તમે નોકરીએ રાખશો તો એમને કોઈ વાંધો નથી અને એ ખૂબ જ વિશ્વાસુ માણસ છે, એવી કોઈ સારા વ્યક્તિ દ્વારા ભલામણ કરવામાં આવે, ધેટ ટાઈમ એમનો એક લેટર આપવામાં આવે અને ઓફિશિયલી એ લેટર છે એને ક્રેડેન્શિયલ્સ કહેવાય, જેને ભલામણપત્ર પણ કહેવાય છે. રિસ્પેક્ટ્સ એટલે આદર. જ્યારે તમે કોઈ બીજી વ્યક્તિને રિસ્પેક્ટ આપો છો, તમે એને આદર આપો છો, રિસ્પેક્ટ્સ એટલે આદર. તો અહીંયા આજનો આપણો આ લેક્ચર પૂરો કરીએ છીએ. ઘણા બધા નવા સ્પેલિંગો શીખ્યા, નવા શબ્દો શીખ્યા. હવે આ જે સ્પેલિંગો આજે શીખવાડ્યા એ તમારી નોટમાં તમે લખી લ્યો અને પછી 5-5 વાર, 10-10 વાર એમાંથી જે તમને ન આવડતા હોય એ તમે ગૂગલ સર્ચ કરીને એનું ગુજરાતી શોધી લ્યો અને બાજુમાં લખી નાખો અને પછી ચોંટી પડો. એટલી બધી વખત એને રટણ કરો, વાંચો, બોલો, પછી શું કરવાનું? અઠવાડિયું થાય ને એટલે ફરી પાછા યાદમાં લેવાના, ફરી પાછું વાંચવાનું એટલે સ્પેલિંગ યાદ રહી જશે. ફરી પાછા 15 દિવસે એના એ સ્પેલિંગ હાથમાં લેવાના, 3 તારીખ લખી નાખવાની, તમારે જે લખવી હોય. પહેલી 1 તારીખ એવી લખવાની કે જેમાં તમે વાંચો છો, પછી 1 તારીખ એવી લખવાની કે જેમાં તમે પહેલું રિવિઝન કરો છો, અને પછી 1 તારીખ એવી લખવાની કે જેમાં તમે બીજું રિવિઝન કરો છો, અને પછીની 3 તારીખ એવી લખવાની કે જેની અંદર તમે 4થું રિવિઝન કરો છો અને જે તમારું ફાઇનલ છે, સ્પેલિંગ આવડી જશે, જાઓ. બરાબર. તો આ એક વખતમાં આવડે એવા નથી, થોડા અઘરા સ્પેલિંગો છે અને આવા જ સ્પેલિંગો હવે કોમ્પિટિશન હાર્ડ થઈ ગઈ છે, કોમ્પિટિશન ટોપ થઈ ગઈ છે, એટલે એની અંદર પૂછાય. બરાબર. એટલે તમને ઇંગ્લિશ સરસ આવડવું જોઈએ. ફરી મળીએ આના આ જ ટોપિક સાથે, નવા વિડીયો લેક્ચર સાથે. એકવચન અને બહુવચન, સિંગ્યુલર અને પ્લુરલ. લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને જે ઇંગ્લિશ શીખવાના છે, જેને ઇંગ્લિશની જરૂરિયાત છે, એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો અને સરસ મજાની કોમેન્ટ છે એ તમે નીચે કરી શકો છો. ખૂબ મહેનત કરવાની છે કારણ કે પરીક્ષાઓ આવીને ઊભી રહેશે તો તમે એને પહોંચી નહીં શકો. અને એટલે કલ કરેશો આજ કરે, આજ કરેશો અબ, અને આજથી જ, અત્યારથી જ મહેનતમાં લાગી જાઓ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.